ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ કેમ છો તમે બધા મજામાં છો આજે આપણે ડ્રોઈંગ કરીશું બરાબર આપણે શીખ્યા કહો તો મને કેલિગ્રાફી કેલિગ્રાફી ટુ અને ભાતચિત્ર એક આટલી વસ્તુ આપણે શીખી ગયા તો આજે આપણે ભાતચિત્ર બે કરીશું તમને યાદ છે ટીચરે કીધું હતું કે તમારી કેતન ચિત્રકલામાં બીજા નંબરનું જે ભાત ચિત્ર છે ને તેને આપણે ડ્રોઈંગ બુકમાં કરવાનું છે તો તેના માટે આપણે ભાત ચિત્રમાં શું કરેલું તમને ખબર છે કે પહેલા દસ બાય દસ નું એક ચોરસ પાડેલું એ ચોરસમાં આપણે શું કર્યું હતું વચ્ચે ચાર ચાર જે લાઈન છે તેમાં વચ્ચે જ્યાં પોઈન્ટ મૂક્યા હતા ત્યાંથી આપણે શું કર્યું એને અંદર બીજું એક નાનું ચોરસ પાડેલું અને ઉપરના ખૂણાથી લઈને નીચેના ખૂણાથી આમ બંને બાજુ આડી લીટી પાડેલી આટલું કરેલું હતું ને એટલી વસ્તુ આપણે સેમ કરવાની છે ત્યારબાદ અંદર નવું શું કરવાનું છે તે હું તમને શીખવીશ બરાબર છે તો જુઓ આ દસ બાય દસ ની આખું શું છે ચોરસ છે તેમાં આપણે કીધેલું કે તમે દસ ની લાઈન એક આખી લાઈન ખેંચો દસ નંબર સુધી

આ રીતનું આપણે ભાતચિત્ર કર્યું હતું કર્યું હતું ને તો હવે આ ભાતચિત્રમાં આપણે થોડું નવું કરીશું તો શું કરવાનું છે અંદર આપણે બે ગોર કરવાના છે શું કરવાનું છે ગોર એક મોટું ગોર કરવાનું છે અને બીજું નાનું ગોર પણ કઈ રીતે કરવાનું છે તે આપણે જોઈશું બરાબર આમાં હું તમને એમ જ બતાવું છું નોટબુકમાં આપણે માપ લઈને અંદર ગોર દોરીશું બરાબર છે તો જુઓ આ જે વચ્ચે ચાર લાઈન છે ને તો તેમાં તો પેલા શું કરવાનું એક સરખું આવે ને થોડું અંતર રાખીને બીજું ગોળ પાડી દેવાનું આમ આ રીતે બરાબર દેખાય છે ને હવે શું કરવાનું છે તમારે આ જે અંદર લાઈન દેખાય છે ને આ આ નાખવાની છે જુઓ રીતે અને બાળકો આ જે આજલીથી દેખાય છે ને તેને પણ ભૂસી કાઢવાની છે જુ આ રીતે એટલે જે ચોરસ છે એની અંદર આ રીતના બે ગોળ દેખાય છે ત્યારબાદ આપણે શું કરવાનું છે કે આ ખૂણાથી લઈને એકદમ સીધી રીતે આમ પાડવાની છે ત્યારબાદ એ જ રીતે અહીંયાથી લઈને આમ સીધી રીતે આ રીતે જુઓ બરાબર ત્યારબાદ એ જ રીતે અહીંયા વચ્ચે મૂકીને આમ એકદમ સીધી લીટી ત્યારબાદ

તો બધા પોત પોતાની ડ્રોઈંગ બુક કાઢો સાથે પેન્સિલ રબર ફૂટપટ્ટી અને વર્તુળ આ પણ સાથે રાખજો આપને તેની જરૂર પડશે બરાબર જો બાળકો આપણે દસ બાય દસનું ચોરસ પાડતા તો શીખી જ ગયા અને સાથે ખબર છે ને તમને કે દસ બાય દસની આપણે લાઈન દોરેલી તેનું અડધા એટલે પાંચ આવે ત્યાં પોઈન્ટ કરવાનો એ જ રીતે આડી અને ઊભી બંનેમાં કરવાનું છે અને બીજું નવું શું છે તો કે આ જે પોઈન્ટ છે ને આ જે પોઈન્ટ છે ને ત્યાં પણ લીટી મૂકીને શું કરવાનું વચ્ચે એક પોઈન્ટ કરવાનો છે બરાબર આટલું કર્યા પછી તમને ખબર છે શું કરેલું આપણે અંદર બીજું ચોરસ પાળેલું પાડેલું ને જુઓ આ રીતે બરાબર આ રીતે આપણે ચોરસ પાડી લું ત્યારબાદ કહો તો આપણે શું કરેલું હા શું કરેલું આડી લીધી પાડેલી તો તે જ રીતે આમ બેટથી તમારે ફૂટપતી મૂકી દેવાની અને આડી લીધી પાડી દેવાની જુઓ આમ એ જ રીતે અહીંથી મૂકીને આ રીતે આમ કરો ને આટલું આપણું ભાત ચિત્ર થયેલું હવે વધારે આપણે શું કરવાનું છે તો તમને કહું જુઓ અહીંયાથી લઈને એકદમ ઝાકી ઝાકી લીતી પાડવાની છે આ રીતે જુઓ આ થયું આટલું ત્યારબાદ આડી રાખીને તે જ રીતે ઝાકી લીટી પાડવાની છે આમ થયું આટલું હવે આપણે વર્તુળનો ઉપયોગ કરીને બે વર્તુળ દોરીશું એક નાનું અને તેનાથી થોડું મોટું હવે જો બાળકો આપણે વર્તુળ અંદર પાડવાના છે ને નાના નાના ગોળ તેના માટે આપણે આ પરિકરની જરૂર પડશે તો આપણે શું કરવાનું છે માપ લેવાનું છે તમારે આ રીતે રેડી કરી દેવાનું ત્યારબાદ શું કરવાનું છે ઝીરો પર રાખીને એકની બાજુમાં એક અને બેની વચ્ચે એક મોટી લાઈન છે જો દેખાય છે ને તો આ ઝીરોથી લઈને એકની બાજુમાં વચ્ચે એક અને બેની વચ્ચે જે લાઈન છે ને ત્યાં સુધીનું તો આપણે માપ લેવાની છું બરાબર તો આટલું માપ તમારે પર લેવાનું ત્યારબાદ શું કરવાનું તમારે અહીંયા જે વચ્ચે પોઈન્ટ આવે છે ને બરાબર ને ત્યાંથી તમારે આ રીતે આમ ગોળ પહેરવવાનું જુઓ બરાબર ને જુઓ બન્યો ને સર્કલ હવે બીજું સર્કલ કરવા માટે આપણે શું કરીશું તો જુઓ આ પર જુઓ હવે આપણે નાનું ગોળ પાડ્યું છે ને તેનાથી થોડું મોટું પાડવાનું છે તેના માટે આપણે શું કરીશું ઝીરોથી લઈને બે અને ત્રણની વચ્ચે જે લાઈન છે ને તેટલું માપ લઈશું જુઓ આ રીતે દેખાય છે ઝીરોથી મૂકવાનું અને બે અને ત્રણની વચ્ચે જે પેલી મોટી લાઇન છે ને ત્યાં સુધીનું માપ આપણે લઈશું ત્યારબાદ જે રીતે આપણે અહીં વર્તુળ દોરેલું તે જ રીતે આપણે ફરી બીજું વર્તુળ દોરીશું આમ ઉપરથી તમારે વર્તુળ પકડીને આમ ફેરવી દેવાનું એટલે સરસ વર્તુળ પડી જાય જુઓ પણ યાદ રાખવાનું કે થોડું પકડવાનું કે તમારા હાથમાંથી છૂતી ન જાય બરાબર અને એકદમ હલકા હાથે ફેરવી દેવાનું એટલે આ રીતે તમારું વર્તુળ થઈ જશે બરાબર ત્યારબાદ હવે અંદરની લાઈન આપણે ભૂસવાની છે તો હું તમને બતાવ છું કે કઈ કઈ લાઈન પૂસવાની છે આ અને આ આટલી લાઈન આપણે ભૂસીશું બરાબર જુઓ આ રીતે લાઈન ભૂસી નાખવાની છે જુઓ સરસ થઈ ગયું ને આપણું ભાત ચિત્ર હવે આપણે શું કરીશું સ્કેચ પેન કરીશું બરાબર છે તો તમારે સ્કેચ પેન લેવાની છે અને જેટલા પણ આપણે જેટલી પણ વસ્તુ દોડી છે બધામાં જ સ્કેચ પેન આપણે કરીશું જો આ રીતે તમારે સ્કેચ પેન કરી નાખવાની ત્યારબાદ કલર કરવાના અને કલર પણ આપણે જે કેતન ચિત્રકલામાં આપ્યા છે ને કલર તે જ કલર આપણે આમાં કરીશું બરાબર જો બાળકો તમારે પણ આ જ રીતે કલર કરવાના છે બરાબર આ વિડીયોમાં જોઈ લેવા અને ત્યારબાદ કલર કરવા બરાબર છે એમ તો તમને તમારી કેતન ચિત્રકલામાં આપ્યા જ છે બરાબર તો આ રીતે સરસ તમારે કલર કરીને આ ભાત ચિત્ર પૂરું કરવાનું છે બરાબર આવજો બાળકો આપણે નવા ચિત્ર સાથે ફરી મળીશું